आम आदमी पार्टी प्रदेश ना नेता ईशुदान गढ़वीए भचाउ तालुका की मुलाकात ली थी। आम आदमी पार्टी प्रदेश ना नेता ईशुदान भाई गढ़वी तेमज गुजरात प्रदेश संगठन मंत्री अजीत भाई लोखिल द्वारा बूथ समीक्षा मीटिंग अर्थे भचाउ तालुका की मुलाकात ली थी। सौ प्रथम भचाउ तालुकाना सूरजबारी गाम में स्वागत कार्यक्रम राख्यो हतो अने पूर्व सरपंच तथा चालू सरपंच नु सम्मान करवामां आव्यु हतु तथा नवा कार्यकर्ताओने खेश पहेरीवी आवकारी संगठन विस्तार कर्यो हतो। तेमज रापर तालुकाना माणबा तेमज भचाउ तालुकाना वांढिया गाम मुकामे बूथ समीक्षा मीटिंग नु आयोजन करेलु हतु अने ईशुदान भाई गढ़वीए भाजप सरकार पर प्रहारो कर्या हता। तेमज आगामी समय में कच्छ जिल्लानी 6 विधानसभा में उम्मेदवारो उतरी चूंटणी जीतवानी आशा व्यक्त करी हती। आ प्रसंगे आम आदमी पार्टी कच्छ जिला टीम तेमज भचाउ तालुका की टीम की उपस्थिति रही थी। आ प्रसंगे गुजरात राज्य सहमंत्री के अंसारी पूर्व कच्छ जिला प्रमुख जितेंद्र ठक्कर तेमज पूर्व कच्छ जिला सोशियल मीडिया प्रमुख हितेश मकवाणा की विशेष उपस्थिति रही थी। स्टोरी बाय गनी कुंभार न्यूज 11 गुजरात भचाउ। आज हूँ 4 दिवस कच्छ की मुलाकात पे छू। हमारी बूथ लेवल की मीटिंग अनुसंधाने आ मुलाकात नो आयोजन करवामां आव्युं छे प्रदेश टीम द्वारा। कच्छमां आजे सूरजबाड़ी पछी माणाबा अने वांढिया जंगी गाम सहित भचाउमां पण आजे मुलाकात करवामां आवी छे। बूथ समीक्षा करवामां आवी छे। दादा मेकरणजीना दर्शन पण करवामां आव्या छे। कच्छमां दादा मेकरण एमनुं आजे पण भक्तो कच्छ आवे અને ભચાઉ નજીક આવે તો ચોક્કસ એમના દર્શન કરતા હોય છે। આજે પવિત્ર ધરતી ઉપર દર્શન કરી મને આનંદ થયો। આજે ભચાઉ સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે એનો આનંદ છે। સ્વાભાવિક છે કે ભ્રષ્ટાચારની સીમા ભાજપે વટાવી દીધી છે। ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। આજે ભાજપના કાર્યકર્તાઓ ભાજપ છોડીને અત્યારે સંતાઈ રહ્યા છે એટલા માટે કે એના દીકરાઓના પણ પરીક્ષાના પેપર ભાજપે ના મોટા નેતાઓએ ફોડી નાખ્યા છે એટલે બધા દુઃખી છે। આઉટસોર્સિંગ કર્મચારીઓ દુઃખી છે, પોલીસ કર્મચારીઓ દુઃખી છે, શિક્ષકો દુઃખી છે, ત્યારે આ બધા લોકો દુઃખી છે। પરંતુ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે એમનો આનંદ છે। અને આમ આદમી પાર્ટીનો કચ્છમાં બૂથ લેવલની મીટિંગમાં જ્યારે અમે કર્યું લગભગ ઓલમોસ્ટ 40-50% કામ પૂર્ણ થઈ ગયું છે એનો આનંદ છે। અને હજુ પણ વધુ સારા નાગરિકો પ્રતિષ્ઠિત નાગરિકો જોડાઈ રહ્યા છે જે આગામી સમયમાં વધુ બૂથ લેવલે મજબૂત કરશે એવી આશા છે। આગેવાનો નાનજીભાઈ દેવાભાઈ પટેલ ખૂબ મોટા સમાજસેવક છે, હિતેશભાઈ ઠક્કર અને ઇરફાનભાઈ આ ત્રણેય પ્રતિષ્ઠિત નાગરિકો છે અને ભચાઉને આસપાસના વિસ્તારોમાંથી એ આવે છે અને આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે અને વધુ મજબૂતાઈથી આગામી સમયમાં આમ આદમી પાર્ટી બને એ માટે પ્રયાસ કરવા માટે એમણે સંકલ્પ લીધો છે। સાહેબ અમે અમારી પાર્ટી છે અને અમે એ બધા જન આંદોલનમાંથી ઉભરેલી પાર્ટી છે। બીજી પાર્ટીઓમાં 2000માં કોઈ નોકરી ન રાખે, ફેક્ટરીઓ ન રાખે એટલે એ પોલિટિક્સમાં આવ્યા અને તમે એને એમ જોયું કે કોઈની 200 ગાડીઓ હોય, ટ્રકો હોય, કોન્ટ્રાક્ટ હોય, બધું પોતે લઈ લીધું હોય। આમ આદમી પાર્ટી પાર્ટી નથી એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ એવા છે, જનૂની છે, ક્રાંતિવીરો છે, સૈનિકો છે અને અમે વિધાનસભાની ચૂંટણીમાં મુદ્દાઓને લઈને જશું કે અમે ખેડૂતો માટે સમાજ માટે આ કરીશું, વેપારી સમાજ માટે આ કરીશું, માછીમાર સમાજ માટે આ કરીશું, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે આ કરીશું, નાગરિકો માટે આ કરીશું, બહેનો માટે આ કરીશું અને મુદ્દાઓ સાથે જશું અને લોકોને સમજાવીશું કે અત્યાર સુધી તમારા જ્ઞાતિના આગેવાનોને કોઈને કોઈ કોન્ટ્રાક્ટ આપી દીધું હોય તો એ ભાજપવાળાઓ ભાજપમાં હોદ્દાઓ આપી દીધા હોય તો ભાજપમાં રહે છે પણ તમને કંઈ મળશે અને આમ આદમી આવશે તો એક એક ઘરે એક એક નાગરિકને લાભ મળશે એનો લિસ્ટ તૈયાર હશે અને અમે મુદ્દાથી જશું અને એમાં એમ કહેશું કે જો ભાજપ કોંગ્રેસ જો આ કામ કરી શકતા હોય તમે ભાજપ કોંગ્રેસને મત આપજો અને જો એ નહીં કરી શકે એવું તમને લાગે છે ને એ લોકો વચન નહીં આપે તો આમ આદમી પાર્ટી તમને ગેરંટી કાર્ડ આપે છે, વચન આપે છે આ કરીને આપીશું, અમને મત આપજો એટલે અમે એમને મત માંગવાનું નથી કે અમે તમારા સમાજના છીએ, જ્ઞાતિના છીએ એટલે મત આપો, એવો મત થતો નથી। આમ આદમી પાર્ટીની વિચારધારા બહુ ક્લિયર છે કે તમારા ટેક્સના પૈસા તમારા માટે વપરાશે જો તમે અમને ચૂંટશો। સર ભાજપના રાજમાં કચ્છમાં 85% જે ખાનગીમાં ક્ષેત્રે જે ઔદ્યોગિક ક્ષેત્રે નોકરી હોવી જોઈએ જે નથી
અને છતાંય ભાજપ વાળાને એવું છે કે અમને મત આપે છે યુવાનો, એટલે અમારે કંઈ કરવાની જરૂર નથી. પણ હવે યુવાનો જાગ્યા છે, ઇવન સરકારી નોકરીમાં પણ ભાજપના પેપર ફૂટી ગયા છે, એક એક નહીં દસ દસ પેપર ફૂટ્યા છે, એટલે યુવાનોની બેરોજગારી બહુ વધારે છે. યુવાનો ખૂબ આવે છે, આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ રહ્યા છે. પણ આમ આદમી પાર્ટી આવશે તો ચોક્કસ ખાનગી ક્ષેત્ર હશે, અર્ધસરકારી ક્ષેત્ર હશે કે સરકારી ક્ષેત્ર હશે, એ બધામાં લાગવગ વગર અને પૂરતી સ્થાનિકોને નોકરી મળે એવી પ્રાવધાન કરવામાં આવશે. મારો 4 દિવસનો પ્રવાસ છે અને ચારે 4 દિવસમાં આખી અલગ અલગ બુથ સમીક્ષા મિટિંગ, કારણ કે આગામી સમયમાં અરવિંદજી અહીંયા આવવાના છે, ગુજરાતની મુલાકાતો લેવાના છે. એ પહેલાં અમે ઝોન વાઇઝ અલગ અલગ પ્રદેશના નેતાઓ અત્યારે બુથ લેવલની મિટિંગો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, એના